નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસારિત થતા બાયસેકના આ કાર્યક્રમ હેઠળ આજે આપણે ધોરણ બાર રસાયણ વિજ્ઞાનના એકમ ત્રણ એટલે કે પ્રકરણ ત્રણ વિદ્યુત રસાયણ વિજ્ઞાન વિશે આગળ આપણે અભ્યાસ કરીશું મિત્રો અગાઉ આપણે જોઈ ગયા છીએ તે મુજબ કોઈપણ વિદ્યુત રાસાયણિક કોષ કે જે કયા મુખ્ય સિદ્ધાંત પર આધારિત છે એ આપણે સૌ જાણીએ છીએ એ મુજબ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને આ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષની રચના અને તેની કાર્ય પદ્ધતિ અગાઉ આપણે ડેનિયલ કોષના ઉદાહરણ દ્વારા જોઈ ગયા છીએ સાથે સાથે આપણે અગાઉના એપિસોડની અંદર વાત કરી હતી મુજબ જો કોઈ વિદ્યુત રાસાયણિક કોષમાં આવેલા દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો તેના પોટેન્શિયલ ઉપર શું અસર થાય છે અને દ્રાવણની સાંદ્રતા એ કોષ પોટેન્શિયલ સાથે કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે એને આપણે નરનસ્ટ ઇક્વેશનની અંદર જોઈ ગયા છીએ તો મિત્રો હવે એ ટોપિકથી આપણે આજે આગળ વધીએ છીએ તો અગાઉ ફરી આપણે જે ડેનિયલ કોષ જોઈ ગયા હતા એને અહીંયા આગળ ફરી હું દર્શાવું છું ડેનિયલ કોષની અંદર આપણે જિંક અને કોપરના વિદ્યુત ધ્રોહોને તેમના આયન ધરાવતા દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ડાબી બાજુએ દર્શાવેલો અર્ધકોષ એ એનો અર્ધકોષ છે અને જમણી બાજુએ દર્શાવેલો અર્ધકોષ કેથોર અર્ધકોષ છે ઝેડન પ્લસ ટુ અને સી પ્લસ ટુ આ સાંદ્રતા બંને અર્ધકોષમાં વન મોલર છે હવે જ્યારે આ કોષનો પોટેન્શિયલ આપણે માપીએ છીએ તો આ કોષના પોટેન્શિયલનું મૂલ્ય આપણને વોલબીટરની મદદથી ઈ નોટ સેલ પ્રાપ્ત થશે હવે જ્યારે આ કોષ કાર્ય કરે છે ત્યારે અગાઉ આપણે વાત કરીએ છીએ મુજબ જીંક વિદ્યુત ધ્રુવ પર રહેલા જીંકના પરમાણુઓનું ઓક્સિડેશન થવાથી દ્રાવણમાં ધીમે ધીમે ઝેડન પ્લસ ટુ આયનો ઉમેરાતા જાય છે જ્યારે કેથોડ અર્ધકોષમાં સી પ્લસ ટુ આયનોનું રિડક્શન થઈ અને તે કેથોડ વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે એટલે એનો અર્ધકોષમાં જડન પ્લસ ટુ આયનની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થાય છે જ્યારે કેથ અર્ધકોષમાં શિવ પ્લસ ટુની સાંદ્રતામાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે તો અગાઉ આપણે જોઈ ગયા છીએ કે કોઈપણ અર્ધકોષનો પોટેન્શિયલ એ તેમાં આવેલા દ્રાવણોની સાંદ્રતા સાથે સંબંધર આવે છે તો અહીં આગળ જડન પ્લસ ટુ આયનની સાંદ્રતા ક્રમશ વધતી જાય છે અને સીવ પ્લસ ટુ આયનની સાંદ્રતા ક્રમશ ઘટતી જવાને કારણે કેથોર અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ ધીમે ધીમે ઘટતું જશે અને એનોડનો રિડક્શન પોટેન્શિયલ ધીમે ધીમે વધતો જશે પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ છીએ तो एक समय एवं यो आज मुजब नरना समीकरण द्वारा अपने जारी ई सैल दर्शाई छे तो आल बराबर ई नॉट सेल माइनस पॉइंट जीरो फाइव नाइन बाय बन इू लॉग ऑफ झेड एन प्लस टू आयन सांद्रता गया सीयू प्लस टू आयन सांद्रता अपने लीए કારણ કે ડેનિયલ કોસ્ટમાં થતી પ્રક્રિયા માટે નિપત તરીકે સક્રિયન ઝેરેન પ્લસ ટુ છે અને પ્રક્રિયક તરીકે સક્રિયન સીયુ પ્લસ ટુ જોવા મળશે જે અહીં પ્રક્રિયા ઉપરથી સ્પષ્ટ દેખાય છે હવે મિત્રો અહીંયા આગળ આપણે વાત કરીએ મુજબ ઝડન પ્લસ ટુ અને શિવ પ્લસ ટુ આનોની સાંદ્રતામાં ક્રમશ અનુક્રમે વધારો અને ઘટાડો થતો જાય છે એક સમય એવો આવે છે કે જ્યારે આ બંને આનોની સાંદ્રતામાં થતો ફેરફાર બંધ થઈ જાય છે એટલે કે બંને અર્ધકોષમાં આવેલા દ્રાવણની સાંદ્રતા હવે અનુક્રમે વધવાનું કે ઘટવાનું વલણ ધરાવતો નથી આવી પરિસ્થિતિમાં અહીંયા આગળ કોષનો પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય વોલ્ટ થઈ જશે કારણ કે અગાઉ વાત કરીએ મુજબ કોઈપણ કોષનો પોટેન્શિયલ એ બંને વિદ્યુત ધ્રુવોના રાઇટ હેન્ડ સાઈડ ઉપર આવેલા વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ અને લેફ્ટ હેન્ડ સાઇડ ઉપર આવેલા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ના તફાવત બરાબર હોય છે તો મિત્રો અહીં કેથોન વિદ્યુત ધ્રુવ એટલે કે કેથોન તરીકે જે અર્ધકોષ છે એનો પોટેન્શિયલ ક્રમશઃ ઘટતો જાય છે અને એનો ક્રમશઃ વધતો જાય છે એટલે એક સમય એવો આવે કે જ્યારે ઈ સેલનું મૂલ્ય શૂન્યવળ થઈ જાય છે આવી પરિસ્થિતિમાં ઝેડેન પ્લસ ટુ અને સીવ પ્લસ ટુ આનોની સાંદ્રતાનો જે ગુણોત્તર આપણને પ્રાપ્ત થશે એ ગુણોત્તરને અહીં આપણે કેસી દ્વારા દર્શાવીશું કારણ તો વિદ્યુત રાસાયણિક કોષમાં જે પ્રક્રિયા આપણે અહીંયા આગળ દર્શાવી છે એ પ્રક્રિયા હવે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે અને સંતુલન સ્થિતિ પ્રાપ્ત થતી હોવાથી કોષનો પોટેન્શિયલ ઈ સેલનું મૂલ્ય શૂન્ય વોલ્ટ થઈ જાય છે પરિણામે આપણે આ રીતે ઇક્વેશન લખીશું ઝીરો બરાબર ઇ નોટ સેલ માઇનસ પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોન બે છે એટલે એન બરાબર ટુ મૂકી દઈએ ઇન્ટુલોગ ઓફ કેસી કારણ કે આપણે અહીં આગળ કેસી કોના બરાબર મૂક્યું તો ઝેડ એન પ્લસ ટુ અને સી પ્લસ ટુ આનોની સાંદ્રતાના ગુણોત્તર બરાબર મૂક્યું છે પરિણામે અહીંયા આગળ આપણને જે ઇક્વેશન પ્રાપ્ત થયું એ ઇક્વેશન ઉપરથી આપણે E નોટ સેલ બરાબર 0.059 ઝીરો ફાઈવ નાઇન બાય ટુ ઇન્ટુ લોગ ઓફ કેસી ઉપરથી ઇ નોટ સેલનું મૂલ્ય આપણને ખબર છે વન પોઈન્ટ વન જીરો છે ગુણ્યા બે ભાગ્યા જીરો નાઇન ટુ લોગ ઓફ કેસી એના પરથી આપણે કેસીનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ જેને આપણે કહીશું વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક તો મિત્રો અહીં આપણે એક વસ્તુ ખાસ યાદ રાખીએ તો આપેલા કોઈપણ વિદ્યુત રાસાયણિક કોષ માટે બસો અઠ્ઠાણું કેલુન તાપમાને કોષમાં થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી તરીકે લઈએ તો એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ સાથે શું સંબંધ ધરાવે છે એને હું અહીંયા આગળ દર્શાવું છું ઈ નોટ સેલ બરાબર પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન બાય એન ક્યાં એન પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે ઇન ટુ લોગ ઓફ કેસી તો મિત્રો અહીં આપણે જો ઇ નોટ સેલનું મૂલ્ય જાણતા હોઈએ એનનું મૂલ્ય આપણને ખબર હોય તેના પરથી કોષ્ટમાં પદ્ધતિ પ્રક્રિયાનો સંતુલન અચળાંક નક્કી કરી શકાય છે બીજી અગત્યની વસ્તુ અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ તો ડેનિયલ કોષ્ટ માટે પ્રમાણિત કોષ્ટ પોટેન્શિયલ વન પોઈન્ટ વન ઝીરો વર્લ્ડ છે જે પ્રમાણમાં ઊંચું મૂલ્ય ધરાવે છે માટે એના સંતુલન અચળાંકનું મૂલ્ય પણ પ્રમાણમાં ખૂબ ઊંચું મળશે એટલે જેમ કોઈ કોષનો પોટેન્શિયલ પ્રમાણિત ઊંચો હોય એમ તેના સંતુલન અચળાંકનું મૂલ્ય ઊંચું હોય છે એમ આપણે કહી શકીએ ધારો કે કોઈ કોષ માટે પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે તો એના માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કેવું હોઈ શકે આવો કોઈ પ્રશ્ન પૂછાય તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે ઇ નોટ સેલનું મૂલ્ય જો ઋણ હોય તો તેવા કોષ માટે થતી પ્રક્રિયાનો સંતુલન અચડા એક કરતાં પ્રમાણમાં ઓછો એટલે કે નાનો હોય છે તેમ આપણે કહી શકીએ સાથે સાથે બીજી અગત્યની વસ્તુ અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ છીએ એન એન આપણે જ્યારે ડાયરેક્ટ પ્રક્રિયા પરથી નક્કી કરવું હોય તો જોવાનું કે અહીંયા આગળ જિંક સ્પીસીસનો ઓક્સિડેશન આંકમાં બેનો વધારો થયો અને સીયુ પ્લસ ટુના ઓક્સિડેશન આંકમાં બેનો ઘટાડો થાય છે એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર એને એન બરાબર લઈ અને આપણે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ તો મિત્રો અહીં આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને કોષ્માં થતી પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચેના સંબંધ ઉપર આધારિત અલગ અલગ પ્રકારના પ્રશ્નો વિચારી શકીએ છીએ તમને ધારો કે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે નીચે આપેલ પ્રક્રિયા માટે ઇ નોટ સેલનું મૂલ્ય આપી દીધેલું છે તો એના કેસીનું મૂલ્ય શું હોઈ શકે તો મિત્રો અહીં આ ઇક્વેશનને હું અન્ય સ્વરૂપમાં લખું છું લોગ ઓફ કેસી બરાબર લોગ ઓફ કેસી બરાબર ઈ નોટ સેલ इ एन बाय पॉइंट जीरो फाइव नाइन धेर फॉर केसी हे आ इक्वेशन ने अपने फरी ध्यान में लीजिए तो लॉग ऑफ के सी बेस टेन है तो अक्वेशन ने हूँ आ रीते लखीश के सी इज इक्वल टू टेन डेज टू ई नॉट सेल इू एन પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન એટલે એને આપણે ઘાતકીય સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ છીએ એટલે ઘણી વખત આવા સ્વરૂપમાં પણ એમસીક્યુ પ્રકારના ક્વેશ્ચનની અંદર વિકલ્પ આપેલો હોય શકે તો મિત્રો અહીં આવા પ્રકારના મેથેમેટિક્સનો ઉપયોગ કરીને પણ ઓપ્શન તમને આપી શકે છે હવે આના પરથી આપણે બીજું ઉદાહરણ લઈએ છીએ માની લો કે આપણી પાસે આ પ્રમાણેનો એક વિદ્યુત રાસાયણિક કોષ છે કે જેની અંદર વિદ્યુત ધ્રુવો એક જ પ્રકારના વાપરવામાં આવેલા છે પરંતુ બે અર્ધકોષના દ્રાવણોની સાંદ્રતા અલગ અલગ છે તો આવી પરિસ્થિતિમાં આ જે વિદ્યુત રાસાયણિક કોષ અહીંયા આગળ જોવા મળે છે એ કોષ માટે તેના ઇ નોટ સેલનું મૂલ્ય આપણે નક્કી કરીએ તો ઇ નોટ સેલનું મૂલ્ય શૂન્ય વોલ્ટ થાય છે કારણ બે વિદ્યુત ધ્રુવો સમાન છે એટલે કે એનોડ અને કેથોડ વિદ્યુત ધ્રુવો સરખા હોવાથી તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત શૂન્ય થશે પરંતુ આ બે અર્ધકોષના દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર હોવાથી આવા કોષને સાંદ્રતા કોષ તરીકે ઓળખવામાં આવે છે હવે આ કોષમાં થતી પ્રક્રિયા આપણે દર્શાવી તો એનો અર્ધકોષમાં ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હું આ રીતે લખીશ ઝેડ એન સોલિડ ગીવ ઝેડ એન ટુ પ્લસ જ્યાં ઝેડ એન ટુ પ્લસની સાંદ્રતા સીવન છે પ્લસ ટુ ઇલેક્ટ્રોન કેથોડ અર્ધકોષ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય અને આ રિડક્શન અર્ધ પ્રક્રિયા આપણે લખીએ તો ઝેડેન ટુ પ્લસ કે જેની સાંદ્રતા સી છે પ્લસ ટુ ઇલેક્ટ્રોન ગેસ ઝેડેન સોલિડ તો કુલ કોષ પ્રક્રિયામાં આપણે દર્શાવી શકીએ છીએ કે ઝેડેન ટુ પ્લસ સી ટુ ગીવ ઝેડ એન ટુ પ્લસ સી એટલે કે કુલકોષ પ્રક્રિયા દરમિયાન સી ટુ સાંદ્રતાનું મૂલ્ય સી કરતાં વધારે છે તે પરિસ્થિતિમાં ઝેડ એન પ્લસ ટુ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ આપ મેળાઈ જાય છે પરિણામેસ્ટ ઇક્વેશન ઉપરથી કોષનો પોટેન્શિયલ આપણે લખીએ તો ઇ સેલ બરાબર ઇ નોટ સેલ જેનું મૂલ્ય આપણે આગળ શૂન્ય વર્ડ છે એમ દર્શાવ્યું છે માઇનસ પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન બાય એન પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોન બે છે તો અહીંયા આગળ એન બરાબર ટુ લઈશું ઇન્ટુ લોગ ઓફ નિપત તરીકે ઝેડ એન પ્લસ ટુ આ એનોની સીવન અને પ્રક્રિયક તરીકે આવેલા આનોની સાંદ્રતા સી છે તો મિત્રો અહીં ઇ સેલનું જે મૂલ્ય આપણને પ્રાપ્ત થશે એ માઇનસ પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન બાય ટુ ઇન્ટુ લોગ અફ સીવન બાય સી ટુ થશે હવે અહીંયા આગળ સીવનનું મૂલ્ય ઓછું છે અને સી ટુનું મૂલ્ય વધારે છે એટલે આ ગુણોત્તર એક કરતાં નાનો છે પણ આ ગુણોત્તરેક કરતાં નાનો હોવા છતાં એનો લોગનું મૂલ્ય માઇનસ અને આગળ નિશાની માઇનસ છે એટલે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ વેલ્યુ આપણને કોષ પોટેન્શિયલને પ્રાપ્ત થશે મિત્રો જ્યારે એન પ્લસ ટુ આ એનો એક પાત્રમાંથી બીજા પાત્રમાં જાય છે તો પ્રક્રિયા દરમિયાન એક સમય એવો આવે છે કે બંને અર્ધકોષના દ્રાવણોની સાંદ્રતા બંને અર્ધકોષમાં આવેલા ઘટક આયનોની સાંદ્રતા સમાન થાય છે પરિણામ સ્વરૂપ કોષનો પોટેન્શિયલ ઈ સેલ શૂન્ય વોલ્ થશે એટલે કે કોષમાં થતી પ્રક્રિયા સંતુલન સ્થિતિએ પહોંચી ગઈ છે એમ આપણે કહી શકીએ છીએ તો મિત્રો સાંદ્રતા કોષના સંદર્ભમાં પણ આપણે કોષ્ટમાં થતી પ્રક્રિયા ક્યારે સંતુલન સ્થિતિએ પહોંચે છે એ પણ આપણે આ રીતે નક્કી કરી શકીએ છીએ મિત્રો ફરી આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ડેનિયલ કોષને અહીંયા આગળ ધ્યાનમાં લઈએ તો અગાઉ વાત કરી તે મુજબ વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થાય છે જો કોઈ પ્રક્રિયા આપમેળે થતી હોય તો ઉષ્માગદિત શાસ્ત્ર મુજબ આપણે જાણીએ છીએ કે પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ મૂલ્યનો હોય છે સાથે સાથે અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ પ્રમાણિત સ્વરૂપમાં હોય તેને એને ઈ નોટ સેલ દ્વારા દર્શાવાય છે અને એ સિવાયની પરિસ્થિતિમાં કોસ્ટનો પોટેન્શિયલ એ સેલ દ્વારા દર્શાવાય છે પોટેન્શિયલ જો ધન મૂલ્યનો હોય તો આપણે એમ કહી શકીએ છીએ કે પ્રક્રિયા આપમેળે થાય છે એટલે અગાઉના એપિસોડની અંદર કહેવામાં આવ્યું હતું કે કોઈ એક રેડક્સ પ્રક્રિયા તમને આપવામાં આવેલી છે તો આ રેડક્સ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં અથવા તો સ્વયંસ્ફૂરીત છે કે નહીં એની આપણે આગાહી કરવી હોય તો એ રેડક્સ પ્રક્રિયા માટે તેનો પોટેન્શિયલ ગણવામાં આવે અને આ પોટેન્શિયલનું મૂલ્ય જો પ્લસ મળે છે તો પ્રક્રિયા આપમેળે થાય છે તેમ આપણે કહી શકીએ અને આ બાબતને થર્મોડાયનેમિક સાથે એટલે કે ઉષ્માગદેશ શાસ્ત્ર સાથે જ્યારે આપણે સાંકળીએ છીએ તો અહીં આગળ વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી રિએક્શન એ વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા થતાં કાર્ય સાથે કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે એને અહીં આગળ આપણે સૂત્ર દ્વારા ધ્યાનમાં લઈએ તો માઇનસ એન એફ ઇ સેલ એટલે કે જો કોષ દ્વારા એન ફેરડે વિદ્યુતનો જથ્થો ઉત્પન્ન થતો હોય અને કોષનો પોટેન્શિયલ ઈ સેલ હોય તો કોષમાં થતી પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટાજી રિએક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ ઇ સેલ લખાય જો કોષમાં થતી પ્રક્રિયા માટે આનોની સાંદ્રતા વન મોલર હોય એટલે કે કોષ પ્રમાણિત અવસ્થામાં છે તો કોષમાં થતી પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર એને આપણે દર્શાવીશું પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ એન એફ ઇ નોટ સેલ એટલે કે તે પ્રમાણિત કોષ પોટેન્શિયલ સાથે સંબંધ ધરાવશે અગાઉ કીધું એ મુજબ એન એ પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે જેનું મૂલ્ય હંમેશા ધન જ હોય છે એફ ફેરડે હેચળાંક જેનું મૂલ્ય છન્નું હજાર ચારસો સિત્યાસી કુલમ લેવામાં આવે છે અને વાસ્તવમાં આ વેલ્યુ કઈ રીતે આવે છે તો એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહેતો વિદ્યુતનો જે જથ્થો છે એ વિદ્યુતના જથ્થાને એક ફેરડે તરીકે ઓળખવામાં આવે છે તો અહીં એફ ફેરેડે કોન્સ્ટન્ટ જેની વેલ્યુ પણ પ્લસ જ છે અને ઈ સેલનું મૂલ્ય આપણે અથવા ઇ નોટ સેલનું મૂલ્ય અગાઉ કીધી મુજબ પ્લસ હોય તો એનો ગુણાકાર માઇનસ મળશે એટલે કે ડેલ્ટા જી અથવા ડેલ્ટા જી નોટ ઋણ મૂલ્યનો મળે છે પરિણામે વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થાય છે તેમ આપણે કહી શકીએ છીએ જો કોઈ કોષ માટે ઈ સેલ કે ઈ નોટ સેલનું મૂલ્ય ઋણ હોય તો ડેલ્ટાજી અથવા ડેલ્ટાજી નોટનું મૂલ્ય ધન થશે માટે એમ કહી શકાય કે આ કોષમાં પ્રક્રિયા આપમેળે થતી નથી મિત્રો અગાઉ કીધી એ મુજબ કોષ પોટેન્શિયલ જ્યારે આપણે નક્કી કરીએ છીએ ત્યારે કોષમાં થતી પ્રક્રિયાને ગમે તેટલા સગુણક વડે ગુણવામાં આવે કોષ પોટેન્શિયલનું મૂલ્ય અથવા પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું નથી પણ ડેલ્ટા જી અથવા ડેલ્ટા જી નોટની વેલ્યુમાં એન પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલે અહીંયા આગળ હું એક ઉદાહરણ લઉં તો ઝેડ એન સોલિડ વત્તા સીયુ પ્લસ ટુ એકવીયસ ગીવ ઝેડ એન પ્લસ ટુ એકવીયસ વધતા સિયુ સોલિડ પ્રક્રિયાને અહીં આગળ કોઈ સગુણકવડા આપણે ગુણતા નથી તો પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોન બે છે પરિણામે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી જ્યારે નક્કી કરી છે ત્યારે અહીં આગળ એનની વેલ્યુ ટુ લઈશું પણ જો આ ઇક્વેશનને હું બે વડે ગુણીને લખું છું તો આ ઇક્વેશન માટે એનનું મૂલ્ય હવે બદલાઈ જાય છે પરિણામે આપણે એમ કહી શકીએ છીએ કે આ પ્રક્રિયાના સંદર્ભમાં એના મુક્ત ઊર્જાનો ફેરફાર અલગ મૂલ્યનો થશે એટલે ડેલ્ટાજીની વેલ્યુ અથવા ડેલ્ટા જી નોટની વેલ્યુ પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર અથવા મુક્ત ઉર્જાનો ફેરફાર એ એન સાથે સંકળાયેલો છે એટલે કે એનનું મૂલ્ય બદલાય છે તો આ બે મૂલ્યો પણ બદલાય છે પરંતુ આપણે જ્યારે ઇ નોટ સેલ શોધતા હોઈએ છીએ ત્યારે ઇક્વેશનમાં આપણે લખીએ છીએ કે ઈ રાઇટ હેન્ડ સાઈડ માઇનસ ઇનોટ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ આવેલા કેથો અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ ટાબી સાઇડ આવેલા એટલે કે એનો અર્ધકોષનો પ્રમાણિત ડન પોટેન્શિયલ તો ઇક્વેશનને આપણે ગમે તેટલા વડે ગુણીએ છીએ પણ એના પોટેન્શિયલનું મૂલ્ય એ વખતે બદલાતું નથી પરિણામે આપણે ઇનોટ સેલનું મૂલ્ય એનું એ જ લઈએ છીએ એટલે કે પ્રક્રિયા જે લખવામાં આવેલી હોય એ પ્રક્રિયામાં એનનું મૂલ્ય એ ડેલ્ટા જી અથવા ડેલ્ટા જી નોટ ઉપર ઇફેક્ટ કરશે એમ આપણે કહી શકીએ છીએ મિત્રો આના ઉપરથી તમને અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછાય જે અંતર્ગત તમને એમ કહેવામાં આવે કે ઇ નોટ ઝેડ એન ઝેડ એન ટુ પ્લસનું મૂલ્ય પોઈન્ટ છોતેર વોલ્ટ આપેલ છે તો પ્રથમ તબક્કે આપણને એમ થશે કે આ કયો પોટેન્શિયલ આપેલો છે તોહીં જિંકનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવેલો છે આપણી ટેક્સબુકની અંદર દરેક જગ્યાએ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને જ દર્શાવવામાં આવેલા છે પણ ક્યારેક ક્વેશ્ચનની અંદર બારની પરીક્ષાના સંદર્ભમાં પણ આપણે ધ્યાનમાં લઈએ તો પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ દ્વારા તો દર્શાવીએ છીએ પણ ક્યારેક તે ઓક્સિડેશન પોટેન્શિયલ દ્વારા પણ દર્શાવેલું હોઈ શકે અને આ પોટેન્શિયલનો ઉપયોગ કરી અને તમને બે અર્ધકોષના સંદર્ભમાં ઇ નોટ સેલનું મૂલ્ય શોધવાનું કહેવામાં આવે અને તેના પરથી પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર શોધવાનું કહેવામાં આવે તો અહીં આપણે આવું એક ઉદાહરણ લઈએ છીએ ધારો કે એનઆઈ સોલિડ વત્તા સીયુ પ્લસ ટુ એકવીએસ ગી એનઆઈ પ્લસ ટુ એકવીએસ વધતા સીયુ સોલિડ પ્રક્રિયા માટે જો સીયુ પ્લસ ટુ અને એનઆઈ પ્લસ ટુ આનુંની સાંદ્રતા તમને ચોક્કસ મૂલ્યની આપી દીધેલી હોય તો આ કોષમાં થતી પ્રક્રિયા માટે ઇ સેલનું મૂલ્ય શોધો આવ ક્વેશ્ચન તમને પૂછાય સાથે સાથે આ જ કોષમાં થતી પ્રક્રિયા માટે મુક્ત ઊર્જાનો ફેરફાર તમને શોધવાનું પૂછી શકાય છે અને એડિશનલ ઇન્ફોર્મેશન તરીકે સંતુલન અચળાંક પણ તમને શોધવાનું પૂછી શકાય તો સૌપ્રથમ અહીં આગળ આપણે આપેલી પ્રક્રિયા માટે ઇનોડ સેલનું મૂલ્ય નક્કી કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે નિકલનું એનઆઈ પ્લસ ટુમાં ઓક્સિડેશન થાય છે એટલે નિકલનો વિદ્યુત ધ્રો એનોડ તરીકે વર્તે છે સીવ પ્લસ ટુનું શિવમાં રિડક્શન થાય છે એટલે કોપરનો વિદ્યુત ધ્રુવ કેથો તરીકે વર્તે છે પરિણામ સ્વરૂપ અહીં આગળ ઈ નોટ સેલનું મૂલ્ય નક્કી કરતી વખતે આપણે બતાવીશું કે ઈ નોટ સીયુ પ્લસ ટુ સી યુ માઇનસ ઈ નોટ એનઆઈ પ્લસ ટુ એનઆઈ એટલે કે કેથોરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો આ વેલ્યુ તમને આપી દીધેલી હોય એની કિંમત મૂકી દો એટલે આપણને ઈ નોટ સેલનું મૂલ્ય પ્રાપ્ત થશે આ રીતે મળતા ઇનોટ સેલના મૂલ્ય ઉપરથી આપણે કેસી સંતુલન અચણાંકનું મૂલ્ય અગાઉ જોઈ ગયા મુજબ આ સમીકરણ ઉપરથી સરળતાથી શોધી શકીએ છીએ અહીં આગળ કોષ્મા પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એની ગોલ્ટું આપણે ટુ લઈ લઈશું પરિણામ સ્વરૂપ ઇનોર સેલની વેલ્યુ અહીંયા આગળ મૂકી દઈએ તો આપણને સંતુલન અચડાંકનું મૂલ્ય પ્રાપ્ત થશે હવે આવે છે ઈ સેલ અને ડેલ્ટા જીના મૂલ્ય વિશેની માહિતી તો સૌપ્રથમ પ્રથમ ઈ સેલ શોધવા માટે આપણે નસ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરીએ તો ઇ સેલ બરાબર ઇ નોટ સેલ માઇનસ પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન બાય એન ઇન્ટુ લોગ ઓફ નીપત તરીકે ઘટક આપણે લઈએ એનઆઈ પ્લસ ટુની સાંદ્રતા કોપર સોલિડ ફોર્મમાં છે અહીંયા આગળ પણ પ્રક્રિયક તરીકે નિકલ સોલિડ ફોર્મમાં છે એટલે ઘન પદાર્થોની સાંદ્રતા આપણે આચર લઈ લેશું પરિણામે પ્રક્રિયક તરીકે રહેલા ઘટક સીયુ પ્લસ ટુની સાંદ્રતા દર્શાવાય હવે આ એનઆઈ પ્લસ ટુ અને સી પ્લસ ટુ આનોની સાંદ્રતા અહીંયા આગળ આપી દીધેલી છે આ મૂલ્ય અહીંયા આગળ મૂકી દેવામાં આવે એનનું મૂલ્ય બે મૂકવામાં આવે ઇ નોટ સેલનું મૂલ્ય અગાઉ નક્કી કરીએ મુજબ મૂકી દઈએ તો આપણને ઈ સેલનું મૂલ્ય પ્રાપ્ત થશે આ ઈ સેલનું મૂલ્ય પ્રાપ્ત થયા પછી અગાઉ જોઈ ગયા મુજબ ડેલ્ટા જી બરાબર માઇનસ એન એફ ઇ સેલ સૂત્રોનો ઉપયોગ કરી ઈ સેલની અહીંયાથી મળતી કિંમત મૂકી દઈએ એન પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એફ જેનું મૂલ્ય આપણને ખબર છે છન્નું હજાર ચારસો સત્યાસી કુલમ તો આ વેલ્યુ મૂકી દેવામાં આવે તો ડેલ્ટા જીની વેલ્યુ આપણને પ્રાપ્ત થશે મિત્રો અહીં એક બીજી વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે જ્યારે આપણે ડેલ્ટા જીની વેલ્યુ શોધીએ છીએ તો એનો એકમ શું થશે તો આ જે એન ઇન્ટુ એફનું મૂલ્ય છે એ આપણને કુલમમાં મળે છે અને આ જે ઈ સહેલનું મૂલ્ય છે વોલ્ટ એકમમાં મળે છે એટલે કોલમ ઇન્ટુ વોલ્ટ એટલે એટલા ઝૂલ થશે તો ડેલ્ટાજીની વેલ્યુ આપણને ઝૂલ એકમમાં અહીં પ્રાપ્ત થશે ઘણી વખત ક્વેશ્ચનની અંદર ડેલ્ટા જીની વેલ્યુ તમને માઇનસમાં સમથિંગ આપી દીધેલી હોય ઝૂલમાં અને એના પરથી ઇ સેલનું મૂલ્ય શોધવાનું કહેવામાં આવે તો અહીં આગળ ડેલ્ટા જીની વેલ્યુ મૂકી દઈશું એનએફ ઇ સેલ ઉપરથી ઇ સેલની વેલ્યુ શોધવાની છે એટલે ઈ સેલ બરાબર માઇનસ ડેલ્ટા જી આપવાન આપણે લખી શકીએ અને ઈ સેલની કિંમત મળ્યા બાદ એને ફરી પાછું આ ઇક્વેશનમાં મૂકે એટલે જો તમને કોઈ કોષમાથી પ્રક્રિયા માટે કોઈ એક સ્પીસીસની સાંદ્રતા એક્સ મોલર તરીકે આપવામાં આવેલી હોય તો આ એક્સનું મૂલ્ય કેટલું હોઈ શકે અથવા શું હશે તેનું કેલ્ક્યુલેશન એટલે આખું રિવર્સ કેલ્ક્યુલેશન ટાઈપનો એક્ઝામ્પલ પણ પૂછી શકાય એટલે ડેલ્ટા જી ઉપરથી તમે ઈ સેલની વેલ્યુ શોધો છો ઈ સેલની વેલ્યુ અહીંયા આગળ મૂકો છો ઇ નોટ સેલની વેલ્યુ તમને આગળ મળી ચૂકેલી છે અને અહીંયા આગળ પોઈન્ટ જીરો ફાઇવ નાઇન બાય એન એન તો આપણને ખબર છે એનઆઈ પ્લસ ટુ આરની સાંદ્રતા આપણે શોધવાની છે સી પ્લસ ટુ સાંદ્રતા તમને આપી દેવામાં આવેલી છે તો આ રીતે એનોડ કે કેથો અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા કોષ પોટેન્શિયલ ઉપરથી શોધવાનું પણ પૂછી શકાય છે મિત્રો આના પર આધારિત અલગ અલગ પ્રકારના જે એક્ઝામ્પલ પૂછાતા હોય છે તો ઘણી વખત વિદ્યાર્થીઓ કેટલાક કોષમાં થતી પ્રક્રિયા લખ્યા વગર જો કોષ પોટેન્શિયલ ગણવા જાય તો એ મૂલ્ય ખોટું આવે છે જેમ કે અહીંયા આગળ આપણી પાસે એક આવો કોષ છે આ કોષનો પોટેન્શિયલ આપણે નક્કી કરવો છે માની લો કે આ કોષ માટે એક માર્કના એમસીક્યુની અંદર પ્રશ્ન એવો પૂછાયો કે આપેલા કોષ માટે બસ્સો અઠ્ઠાણું કિલો તાપમાને તેનો પોટેન્શિયલ શોધવા માટેનું નર્નસ્ટ ઇક્વેશન નીચે પૈકી કયું સાચું છે તો અહીં આપણે કોષ્ટમાં થતી પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો એમજી સોલિડ ગીવ એનર ઉપર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આપણે દર્શાવીએ છીએ એમ જી ટુ પ્લસ પોઈન્ટ ઝીરો ટુ મોલર પ્લસ ટુ ઇલેક્ટ્રોન કેથો અર્ધકોષમાં થતી પ્રક્રિયા એમાં ઘણી વખત ભૂલ થાય છે મોટાભાગના વિદ્યાર્થીઓ ડેનિયલ કોશના ઉદાહરણ પરથી કે ધાતુઓના અર્ધકોષ ધરાવતા ઉદાહરણ પરથી એમ લખે કે સીએલ માઇનસ ટુ સી ટુ એટલે કે સીએલ માઇનસ બે ઇલેક્ટ્રોન મેળવે સીએલ ટુમાં રૂપાંતર પામે વાસ્તવમાં અહીંયા આગળ સીએલ માઇનસમાંથી સીએલ ટુ બને છે તો ઓક્સિડેશન આંખ વધે છે પરિણામે ઓક્સિડેશન થયું તો અહીંયા આગળ રિડક્શન પામતી સ્પીસીસ કઈ છે તો સીએલ ટુ છે એટલે અહીંયા આગળ ભૂલ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે એટલે સીએલ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ગીવ ટુ સીએલ માઇનસ સીએલ ટુ ગેસિયસ અવસ્થામાં છે જેનું દબાણ એક બાર છે સીએલ માઇનસ આયનની સાંદ્રતા પોઈન્ટ ઝીરો ફોર મૂલર છે પરિણામે કુલ કોષ પ્રક્રિયા આપણે લખીએ તો એમજી સોલિડ प्लस सी एल टू गैस गिवस एम जी टू प्लस विथ कॉन्सेंट्रेशन पॉइंट जीरो टू मोलर प्लस टू सी एल माइनस विथ कॉन्सेंट्रेशन पॉइंट जीरो फोर मोलर परिणाम ई सेल बराबर ई नॉट सेल माइनस पॉइंट जीरो फाइव नाइन बाई एन इज इक्वल टू टू ले लिए ઇન્ટોલોગ ઓફ નિપત તરીકે આવેલા સ્પીસીસ એટલે એમજી ટુ પ્લસ આયની સાંદ્રતા ઇન્ટુ સીએલ માઇનસની સાંદ્રતાનો સ્ક્વેર થશે ત્યારે પ્રક્રિયક તરીકે રહેલા સ્પીસીસમાં એમજી સોલિડ ઘન પદાર્થ છે એની સાંદ્રતા આચલશું સીએલ ટુ ગેસિયસ ફોર્મમાં છે એટલે એનું દબાણ એક બાર લઈએ છીએ એટલે આ પદ નીચેના ભાગમાં બંધ થઈ જશે પરિણામે એમજી ટુ પ્લસ આ અને સીએલ માઇનસ આનની સાંદ્રતાનું કિંમત મૂકી અને એના પરથી એ સેલનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ તો મિત્રો અહીંયા આગળ આ જે ઇક્વેશન બતાવવામાં આવ્યું છે આ ઇક્વેશનને અલગ અલગ ઓપ્શન સ્વરૂપે ઓપ્શનમાં આપી શકે છે અને પરિણામે મોટાભાગના વિદ્યાર્થીઓ આ ઓપ્શન સાચો જે આવે છે એ સિલેક્ટ કરવામાં ભૂલ કરે છે અને કેલ્ક્યુલેશનની અંદર પણ આ જે મુદ્દો છે એને જ ખાસ ધ્યાનમાં રાખવાનો છે અને અહીંયા આગળ સીએલ માઇનસ આ સાંદ્રતાનો સ્કવેર થશે કારણ કે આપણે જે મૂળ સંખ્યા હોય છે એ મૂળ સંખ્યાને સાંદ્રતાના ઘાસ સ્વરૂપે લઈએ છે તો આ મુદ્દામાં ભૂલ થવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે એટલે આપણે આને ખાસ કાળજી રાખીશું એટલે જ્યારે તમને કોઈ અધાતુનો અર્ધકોષ આપેલો હોય ત્યારે ધાતુના જે અર્ધકોષ આપેલા હોય છે એના કરતાં એમાં થતી પ્રક્રિયાને ખાસ તમારે બરાબર કાળજીપૂર્વક લખી અને પછી જોવાનું કે આપણે જે પ્રક્રિયા લખી છે તો એમાં સીએલ ટુમાંથી સીએલ માઇનસ બન્યો એટલે ઓક્સિડેશન આ ઝીરોમાંથી માઇનસ ટુ થયો છે એટલે તે રિડક્શન અર્થ પ્રક્રિયા છે એટલે સંપૂર્ણપણે સાચી છે કારણ કે અગાઉ તમે અગિયારમાં ધોરણમાં અર્થ પ્રક્રિયા લખવાનું શીખી ગયા છો તો અર્થ પ્રક્રિયા સાચી છે કે નહીં એની આપણે પહેલાં પૂરેપૂરી ખાતરી કરી લેવાની બીજેક આપણે એક્ઝામ્પલ ધ્યાનમાં લઈએ ઝેડ એન સોલિડ ઝેડ એન પ્લસ ટુ આયનની સાંદ્રતા પોઈન્ટ ઝીરો ટુ મોલર છે ક્ષાર સેતુ મારફતે એની સાથે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોડવામાં આવેલો છે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માં એચ પ્લસ આયનની સાંદ્રતા એક્સ મોલર બતાવેલી છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત હોય તો એચ પ્લસ આયનની સાંદ્રતા વન મોલર હોય એ આપણને ખબર છે પણ અહીં આ એચ પ્લસ આયનની સાંદ્રતા વન મોલર નથી એક્સ મોલર છે અને અહીં આગળ એવું પૂછવામાં આવ્યું છે કે અર્ધકોષમાં આવેલા દ્રાવણની એસિડના દ્રાવણની પીએચનું મૂલ્ય કેટલું છે આ કોષનો પોટેન્શિયલ તમને આપી દેવામાં આવેલો છે એ સેલની વેલ્યુ સમથિંગ તમને આપી દીધેલી છે અને તમારે કેથોડ અર્ધકોષની અંદર આવેલા દ્રાવણની પીએચ માપવી છે તો મિત્રો સૌ તો આપણે કોષમાં થતી પ્રક્રિયા લખીએ એનડ ઉપર ઓક્સિડેશન થાય તો આપણે દર્શાવીશું ઝેડ એન સોલિડ ગીવ ઝેડ એન ટુ પ્લસ પોઈન્ટ ઝીરો ટુ મોલર પ્લસ ટુ ઇલેક્ટ્રોન કેથોડ ઉપર થતી રિડક્શન અર્ધે પ્રક્રિયાને લખીએ તો ટુ એચ પ્લસ વિથ કોન્સન્ટ્રેશન એક્સ મોલર પ્લસ ટુ ઇલેક્ટ્રોન ગીવ્સ એચ ટુ ગેસ કે જેનું દબાણ એક બાર છે

આગળ ઈ સેલ નક્કી કરવા માટે કરીશું એ પહેલાં ઈ નોટ સેલની વેલ્યુ અહીંયા આગળ આપણે શોધી કાઢીએ તો ઈ નોટ સેલ બરાબર રાઇટ હેન્ડ સાઈડ ઉપર આવેલા કે કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આવેલા કે એનોડનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો આ વેલ્યુ તો આપણને ખબર છે હાઇડ્રોજન વિદ્યુત માટે પ્રમાણિત પોટેન્શિયલ શૂન્ય વોલ્ટ છે માટે ઇ નોટ સેલ બરાબર ઝીરો માઇનસ આની વેલ્યુ આપણને સામાન્ય રીતે આપી દીધેલી જોઈએ માઇનસ પોઈન્ટ છોતેર વોલ્ટ છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પોઈન્ટ છોતેર વોલ્ટ ઈ નોટ સેલની વેલ્યુ આપણને મળશે હવે ઈ સેલ બરાબર આપણે ઇક્વેશન લખીએ તો ઇ નોટ સેલ માઇનસ પોઈન્ટ જીરો ફાઇવ નાઇન બાય એન ઇન્ટુલોગ ઓફ નિપત તરીકે સ્પીસીસ છે એમાં ઝેડ ટુ પ્લસની સાંદ્રતા લઈશું સાથે સાથે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે એટલે પી ઓફ એચ ટુ કારણ કે વાયુરૂપ પદાર્થની સાંદ્રતા એટલે તેનું આંશિક દબાણ લેવાય એટલે પી ઓફ એચ ટુ એચ ટુ વન અપન પ્રત્યેક તરીકે જે સ્પીસીસ અહીંયા આગળ આપેલો છે એ એચ પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર આ ઝિંક સોલિડ છે એટલે એની સાંદ્રતા આપણે અચલે લઈએ છીએ હવે પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ એટલે કે હાઇડ્રોજન વાયુનું દબાણ એક બાર છે એટલે આ પદની વેલ્યુ પણ બંધ થઈ જશે એટલે આપને આપણે ન દર્શાવીએ અહીંયા આગળ તો પણ આગળ ચાલશે તો મિત્રો અહીં ધારો કે ઈ સેલની વેલ્યુ તમને આપી જ દેલી છે ઇ નોટ સેલની વેલ્યુ અહીં આગળ તમે શોધી કાઢી એની કિંમત તમે મૂકી દો છો ત્યારબાદ એન પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ટુ લઈ લેશો અને પછી લોગ ઓફ ઝેડ એન ટુ પ્લસ આનની સાંદ્રતાની વેલ્યુ પોઈન્ટ ઝીરો ટુ મોલર છે અને એચ પ્લસની સાંદ્રતા ખબર નથી તો આ ઇક્વેશનનું સાદુરૂપ આપણે એવી રીતે આપતા જઈશું કે છેલ્લે એક બાજુએ માઇનસ લોગ ઓફ એચ પ્લસ બાકી રહે પરિણામ સ્વરૂપ માઇનસ લોગ ઓફ એચ પ્લસ એટલે પીએચ એટલે ડાયરેક્ટ આપણને પીએચની વેલ્યુ પ્રાપ્ત થાય એટલે વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ ઉપરથી આપણે આ કેથોન અર્ધકોષમાં આવેલા દ્રાવણની પીએચનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ એ જ રીતે માની લો કે અહીંયા આગળ એચ પ્લસ આયનની સાંદ્રતાની જગ્યાએ પીએચની વેલ્યુ આપી દીધેલી છે અને ઝેડન પ્લસ ટુ સાંદ્રતા આપેલી નથી એટલે કે અનનૂન છે અને કોસ્ટ ઓફ પોટેન્શિયલ ઈ સેલ આપી દીધેલો છે તો ઝેડન ટુ પ્લસ આયનની સાંદ્રતાની વેલ્યુ શોધવાની થાય પીએચ ઉપરથી આપણે અગાઉ અગિયારમાં ત્રણની અંદર ભણી ગયા છીએ કે પી બરાબર માઇનસ લોગ ઓફ એચ પ્લસ કોન્સન્ટ્રેશન ટેન છે પી એચની વેલ્યુ પૂર્ણાંક સંખ્યામાં આપેલી હોય તો તરીકે ચાર આપેલી છે તો આપણે એચ પ્લસ આયનની સાંદ્રતા ડાયરેક્ટ લખી શકીએ છીએ એચ પ્લસ આયન કોન્સન્ટ્રેશન કરું ટેન ડેસ ટુ માઇનસ ફોર મોલર તો આ અહીંયા આગળ સીધી સીધી મૂકી અને સાદુ રૂપ આપી અને આપણે ઝેડન પ્લસ ટુ આયનની સાંદ્રતા શોધી શકીએ એ જ રીતે એનો કેથો અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા આપી દીધેલી હોય અહીંયા આગળ પીએચ આપી દીધેલી છે તો કોષનો પોટેન્શિયલ શોધવાનું પણ પૂછીએ તો આપણે સરળતાથી એનો પોટેન્શિયલ શોધી શકીએ છીએ તો મિત્રો અહીં આપણે અલગ અલગ પ્રકારના જે એક્ઝામ્પલ્સ જોઈ ગયા એ એક્ઝામ્પલ્સ ત્રણ માર્ક્સની અંદર ચાર માર્ક્સની અંદર તમને પૂછાય કેટલીક વખત આ જે માહિતી છે એ માહિતીનો ઉપયોગ કરી અને એમસીક્યુની અંદર પણ આપણી બોર્ડની પરીક્ષા અથવા બારની પરીક્ષામાં પણ તેના પર આધારિત એમસીક્યુ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે માની લો કે તમને એવો કોઈ અહીંયા આગળ પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ ઇન કોન્ટેક વિથ એ પ્લસ બી ઇન કોન્ટેક વિથ બી પ્લસ સી ઇન કોન્ટેક્ટ વિથ સી પ્લસ છે એટલે કે એ કોઈ ધાતુનો વિદ્યુત ધ્રોવ એના આયન બી ધાતુનો વિદ્યુત ધ્રોવ એના આયન અને સી ધાતુનો વિદ્યુત ધ્રોવ એના આયનના સંપર્કમાં છે આવા ત્રણ અર્ધકોષ આપેલા છે પ્રમાણ સ્વરૂપમાં છે તેમ આપી દીધેલું છે એ બી અને સી ત્રણેય ધાતુઓ માટે તેના રિડક્શન સ્પીસીસના સંદર્ભમાં રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત આપેલા હોય અને પછી પ્રશ્ન પૂછવામાં આવે કે નીચે આપેલા પોટેન્શિયલને આધારે કયા બે અર્ધકોષ અથવા તો વિદ્યુત દ્રોહને જોડવાથી બનતા કોષનો પોટેન્શિયલ મહત્તમ થશે અથવા કયા બે વિદ્યુત દ્રોહોને જોડવાથી બનતા કોષની પ્રક્રિયા માટે સંતુલ અચડાકનું મૂલ્ય મહત્તમ થશે અથવા કયા બે વિદ્યુત દ્રોહોને જોડવાથી બનતા કોષમાં થતી પ્રક્રિયાનો મુક્ત ઊર્જાનો ફેરફાર સૌથી વધુ ઋણ હશે અથવા કયા બે વિદ્યુત દ્રોહને જોડવાથી બનતી પ્રક્રિયા માટે મહત્તમ કાર્ય થઈ શકે છે તો બધા જ અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનની અંદર આપણે એક જ વસ્તુ વિચારવાની આવે છે કે ત્રણ જે વિદ્યુત દ્રોહના પોટેન્શિયલ આપી દીધેલા છે તો આપણે જ્યારે ઈ નોટ સેલની વેલ્યુ નક્કી કરીએ તો ઇ નોટ સેલની વેલ્યુ માટે આપણે લખીએ છીએ ઈ નોટ આર એચ એસ માઇનસ ઈ નોટ એલ એચ એસ એટલે કે કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ બે વિદ્યુત વિદ્યુતના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના તફાવત બરાબર છે હવે આપણે ઇનોડ સેલનું મૂલ્ય મહત્તમ જોઈએ છે તો આપણે જોવાનું કે કયા વિદ્યુત માટે તેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ છે અને કયા વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે કારણ કે તે બેનો તફાવત મહત્તમ થશે એટલે ઇ નોટ સેલની વેલ્યુ મહત્તમ થાય જે કોષ માટે ઈ નોટ સેલ મહત્તમ હશે એના માટે સંતુલન અચળાંક પણ સૌથી વધારે થાય સાથે સાથે આ કોષમાં થતી પ્રક્રિયા માટે ડેલ્ટાજીનો રિએક્શન પણ વધુ ઋણ મૂલ્યનો થશે પરિણામે આવા કોષ દ્વારા મહત્તમ ઉપયોગી કાર્ય વિદ્યુત કાર્ય કરી શકાય છે તેમ આપણે કહી શકીએ એટલે સામાન્ય ઇક્વેશનનો જ અહીંયા આગળ તમારે વિચાર કરવાનો છે એના ઉપરથી આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ આપણી ટેક્સ્ટબુકની અંદર પણ એક નાનો એમસીક્યુ ટાઈપનો ક્વેશ્ચન આપેલો છે પીએચીની વેલ્યુ દસ હોય તેવા હાઇડ્રોજન વિદ્યુત રોના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થશે એટલે આપણે રિડક્શન પોટેન્શિયલની જ વાત કરીએ છીએ તો આપણે જોઈ ગયા છીએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હું અહીં આગળ દર્શાવું એચ પ્લસ આઈની સાંદ્રતા વન મોલર હોય તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહીએ છીએ પણ અહીં પીએચની વેલ્યુ ટેન આપેલી છે એટલે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નથી તો એના માટે આપણે નસ્ટ ઇક્વેશનનો આગળ આપણે એપિસોડમાં જોઈ ગયા છીએ એ મુજબ સૂત્રનો ઉપયોગ કરી અને પીએચની વેલ્યુ ડાયરેક્ટ અહીંયા આગળ મૂકી અને તેનો પોટેન્શિયલ શોધી શકીએ છીએ અર્ધકોષમાં થતી પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ તો પીએચ ટેન હોય એવા એચ પ્લસ આનનું રિડક્શન થશે એટલે વન હાફ એચ ટુ ગેસ મળશે એટ વન બાર પણ અમે નસ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરી ત્યારે આપણે આનો પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ લખીએ તો ઈ એચ પ્લસ એચ ટુ બરાબર ઈ નોટ એચ પ્લસ એચ ટુ માઇનસ પોઈન્ટ જીરો ફાઇવ નાઇન બાય પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોન વન છે ઇન્ટોલોગ ઓફ નિપત તરીકે જે સ્પીસીસ છે વાયુરૂપ એનું દબાણ એક બાર છે એટલે આપણે એક લઈ લઈએ ભાગ્યા એચ પ્લસ આયનની સાંદ્રતા અને અહીંયા આગળ આને માઇનસ લોગ અપ એચ પ્લસ સ્વરૂપમાં ફેરવી દઈએ જે બતાવે છે પીએચ અને પીએચની વેલ્યુ અહીંયા ડાયરેક્ટ મૂકી અને આ વેલ્યુ આપણને તો ખબર જ છે જીરો છે એના પરથી સીધું જ આપણે તેના પોટેન્શિયલનું મૂલ્ય શોધી શકીએ છીએ તો મિત્રો આ રીતે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ નાના નાના એક એક માર્કના એમસીક્યુની અંદર બહારની પરીક્ષાની અંદર પણ તમને પૂછી શકાય છે તો નસ્ટ ઇક્વેશનની ગણતરી કોષ પ્રક્રિયા અને સંતુલન અચળાંક અને ડેલ્ટા જી કે ડેલ્ટા જી નોટની ગણતરી એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે તો આ પ્રમાણે આપણે વિદ્યુત રાસાયણિક કોષ વિશે જે અભ્યાસ કર્યો છે એ ત્રણ એપિસોડની અંદર એને તમારે બરાબર ધ્યાનમાં લેવાનો છે હવે પછી આપણે વિદ્યુત રાસાયણિક કોષનો ઓપોઝિટ એટલે કે વિદ્યુત વિભાજન કોષ વિશે આપણે અગાઉ એપિસોડમાં જોઈશું નમસ્કાર